ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ. આ ચેપ્ટરનું વેઇટેજ ગુજરાત બોર્ડ માટે અરાઉન્ડ 7 માર્કનું છે, 50 માર્કના થિયરી પોર્શન માટે. અને આ ચેપ્ટરમાંથી 4 માર્કનો ક્વેશ્ચન પૂછાવાની સંભાવના વધારે છે. બરાબર. આ ચેપ્ટરના થોડીક ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો આ ચેપ્ટરમાં આપણે મુખ્યત્વે પ્રકાશ વિશે વાત કરવાની છે તથા પ્રકાશ સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓ જેમ કે વક્રી પવન, પરાવર્તન, પૂર્ણાંતરિક પરાવર્તન વગેરે, જે તમે મોટાભાગની ઘટનાઓ તમે 10મા ધોરણમાં ભણી ગયા તેની વિશે ડિટેલમાં વાત કરવાની છે. બરાબર. હવે પ્રકાશ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ અથવા વિકિરણ. બરાબર. આપણે તરંગો વિશે 11 સ્ટાન્ડર્ડમાં ભણી ગયા કે તરંગોના પ્રકાર કે ધ્વનિ તરંગ, વિદ્યુત ચુંબકીય તરંગ, એમ પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ કોઈ એક સિંગલ તરંગ નથી, એ તરંગોનો સમૂહ છે. વિદ્યુત ચુંબકીય તરંગ છે કોઈ એક સિંગલ તરંગ નથી, એ તરંગોનો સમૂહ છે. કે આ સમૂહને આપણે નામ આપીએ છીએ વિદ્યુત ચુંબકીય વર્ણપટ. આ સમૂહને આપણે શું નામ આપીએ છીએ? વિદ્યુત ચુંબકીય વર્ણપટ. હવે આ વર્ણપટ એટલે કે તરંગ લંબાઈઓને વિવિધ વિદ્યુત ચુંબકીય તરંગોને તેમની તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે. વિવિધ વિદ્યુત ચુંબકીય તરંગોને તેમની તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો તમને જે ક્રમ મળે, જે સમૂહ મળે, એને કહેવાય વિદ્યુત ચુંબકીય વર્ણપટ અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. બરાબર. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આમાં રેડિયો તરંગ પ્રથમ છે, ત્યારબાદ માઇક્રોવેવ છે, એટલે કે સૌથી વધુ તરંગ લંબાઈ રેડિયોની છે, ત્યારબાદ એનાથી થોડીક ઓછી તરંગ લંબાઈ માઇક્રોની છે, ત્યારબાદ હજી તરંગ લંબાઈના ઘટ ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો ઇન્ફ્રારેડ, ત્યારબાદ દ્રશ્ય પ્રકાશ, પછી અલ્ટ્રાવાયોલેટ, પછી એક્સરે અને છેલ્લે સૌથી ઓછી તરંગ લંબાઈ ગામા કિરણની જોવા મળે છે. આમાં આપણે મુખ્યત્વે દ્રશ્ય પ્રકાશ વિશે જોવાનું છે. આપણે મુખ્યત્વે દ્રશ્ય પ્રકાશ વિશે જોવાનું છે કે દ્રશ્ય પ્રકાશ કે જેની અંદર આપણા બધા જ રંગોનો સમાવેશ થાય છે, જેમ કે જાંબલી, જાની, વાલી, પીનારા. બરાબર. આ બધા રંગોનો સમાવેશ થાય છે અને આને પણ આપણે તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં ગોઠવેલ છે કે સૌથી વધુ તરંગ લંબાઈ રાતા રંગની છે અને સૌથી ઓછી તરંગ લંબાઈ જાંબલી રંગની છે. બરાબર. આ વર્ણપટ આપણે આગળ આવતા ચેપ્ટરમાં સારી રીતે ભણશું, અત્યારે માત્ર એનો ઇન્ટ્રો જ જરૂરી હતો. વર્ણપટને આપણે જોવું હોય તો આ એનો વાસ્તવિક ઇમેજ છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અથવા તો જે પ્રકાશ છે એની તરંગ લંબાઈનો ક્રમ છે એ નેનોમીટરની અંદર છે. જે પ્રકાશની તરંગ લંબાઈનો ક્રમ છે એ અહીં નેનોમીટરના ક્રમનો છે. અહીંયા ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ મુજબ જોઈએ તો 400 થી 750 નેનોમીટર. જુદી જુદી રેફરન્સ બુક મુજબ આ જે ગાળો છે એ બદલાતો રહેશે. આપણે ટેક્સ્ટ બુકનું યાદ રાખીશું કે 400 થી 750 નેનોમીટર. બરાબર. હવે જે દ્રશ્ય પ્રકાશ છે અથવા તો પ્રકાશ છે તેને આ રેન્જમાં જોવા મળે છે. તેની તરંગ લંબાઈ આપણે જોઈએ છીએ કે તરંગ લંબાઈ નેનોમીટરના ક્રમની હોવાથી ખૂબ જ નાની તરંગ લંબાઈ છે. હવે પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોવાથી આપણે અહીં એક ધારણા કરીએ છીએ, પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોવાથી આપણે એક ધારણા કરીએ છીએ કે પ્રકાશ માત્ર સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોવાથી આપણે એવું ધારી શકીએ છીએ કે પ્રકાશ છે તે માત્ર સીધી રેખામાં ગતિ કરે છે, આવું આપણે ધારીએ છીએ. બરાબર. હવે આવું કેમ ધાર્યું તો એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં, આગળ આવતા ચેપ્ટરમાં જોશું કે જેમ જેમ તરંગ લંબાઈ વધે એમ તરંગ સ્વરૂપનું મહત્ત્વ વધે અને કોઈ પણ તરંગને સીધી રેખામાં ગતિ કરતો લઈ શકાય નહીં. ખૂબ મોટી તરંગ લંબાઈ માટે, જેમ કે રેડિયો વેવની તરંગ લંબાઈ સૌથી વધારે હોય તો આપણે એમ ન કહી શકીએ કે તે સીધી રેખામાં ગતિ કરશે. પણ જેમ જેમ તરંગ લંબાઈ ઘટશે એટલે કે નાની તરંગ લંબાઈ ધરાવતા તરંગો અથવા વિકિરણોને આપણે એવું ધારી શકીએ કે તે લગભગ સીધી રેખામાં ગતિ કરે છે. બરાબર. હવે અહીંયા આપણને એક ટર્મ આપેલી છે, પ્રસ્તાવનામાં જ એક વ્યાખ્યા આપેલી છે કે સુરેખ માર્ગે ગતિ કરતા આ પ્રકાશના તરંગને કિરણ કહે છે અને આવા કિરણોના સમૂહને કિરણ જૂથ અથવા તો એનો એક એક્સ્ટ્રા શબ્દ છે જે તમારે યાદ રાખવાનો છે કે જેને આપણે કહેશું કિરણપુંજ. અને શું કહેવાય છે? કિરણપુંજ કહે છે. નેક્સ્ટ ટોપિક, ગોળીય અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન. બરાબર. આમ તો પરાવર્તનના નિયમો તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, તે જ નિયમો અહીંયા આવે છે. બરાબર. નિયમો શરૂ કરતા પહેલાં થોડાક બેઝિક શબ્દો આપણે ઓળખી લઈએ તો પહેલું છે આપાત કોણ.
આપાત કોણ એટલે કે થીટા આઈ, અહીંયા થીટા આઈ આપાત કોણ છે કે ઇન્સિડન્ટ રે, ઇન્સિડન્ટ રે એટલે આપાત કિરણ. આપાત કિરણે સપાટી સાથે દોરેલ લંબ સાથે બનાવેલા ખૂણાને, એટલે કે અહીં જોવા જાઓ તો આ પરાવર્તક સપાટી છે, બરાબર. આ આપાત કિરણ એટલે કે ઇન્સિડન્ટ રે છે. આ કિરણે સપાટીને દોરેલ લંબ એટલે કે આ ડોટેડ લાઇન સાથે બનાવેલો ખૂણો એટલે કે આ થીટા આઈ, જેને આપણે કહેશું આપાત કોણ. અને તે જ રીતે સપાટી ઉપરથી પરાવર્તિત થતા પરાવર્તિત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ ખૂણો એટલે કે થીટા આર, જેને આપણે કહેશું પરાવર્તન કોણ. તો પરાવર્તનના નિયમમાં પ્રથમ નિયમ એવું કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર, કે આપાત કોણ થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ થીટા આર, બરાબર. ત્યારબાદ બીજો પરાવર્તનનો નિયમ એવું કહે છે કે આ આપાત કિરણ, બીજો પરાવર્તનનો નિયમ એવું કહે છે કે આપાત કિરણ એટલે કે ઇન્સિડન્ટ રે, પરાવર્તિત કિરણ એટલે કે રિફ્લેક્ટેડ રે, અને સપાટીને દોરેલ લંબ, અને સપાટીને દોરેલ લંબ એટલે કે આ એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ફરીથી કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે, આ ત્રણેય એક જ સમતલમાં હોય છે, અને આ સમતલને આપણે કહીએ છીએ આપાત સમતલ. હવે આને આપણે થોડુંક વિઝ્યુઅલાઇઝ કરવું હોય તો આપણે બીજા એક ડાયાગ્રામની મદદથી કરી શકીએ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ છે આપાત કિરણ, પછી અહીંયા છે આ છે પરાવર્તિત કિરણ, અને આ સપાટીને દોરેલ લંબ. હવે આ ત્રણેય આ ટ્રાન્સપરન્ટ જેવા દેખાતા એક સમતલની અંદર આવેલા છે. આ જે સમતલ દેખાય છે અહીંયા, આ સમતલ, આ સમતલને આપણે કહેશું આપાત સમતલ, બરાબર. એટલે કે બીજો નિયમ ફરીથી રિપીટ કરીએ તો આપાત કિરણ, ઇન્સિડન્ટ રે, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે, અને આ સમતલને આપણે કહીએ છીએ આપાત સમતલ. આપણો નેક્સ્ટ ટોપિક છે ગોળીય અરીસા. તો ગોળીય અરીસા પહેલાં તો બનાવવામાં કઈ રીતે આવે છે આપણે એ મુદ્દો ધ્યાનમાં લઈએ. તો ધારો કે કોઈ એક ગોળીય સપાટી છે, આ સપાટીમાંથી અમુક સૂક્ષ્મ ભાગ આપણે કાપી લઈએ, અમુક સૂક્ષ્મ ભાગ આપણે કટ કરી લઈએ, તો જે બાકી વધેલો જે ચાંપ આકારનો જે ભાગ મળે છે એની મદદથી આપણે અરીસા બનાવી શકીએ છીએ. તો જો આ ચાંપ આકારના ભાગની આંતરિક સપાટી પરાવર્તક બનાવવામાં આવે, ઇનર સરફેસ પરાવર્તક બનાવવામાં આવે, જો આ કાપેલા ભાગની આંતરિક સપાટી પરાવર્તક બનાવવામાં આવે તો જે અરીસો મળશે એને કોનકેવ મિરર અથવા તો અંતર્ગોળ અરીસો કહે છે, કે જેની અંદરની સપાટી પરાવર્તક છે, બરાબર. જો બાહ્ય સપાટી પરાવર્તક બનાવવામાં આવે, એટલે કે આ તરફની આ બાહ્ય સપાટી પરાવર્તક બનાવવામાં આવે તો એને બહિર્ગોળ અરીસો અથવા કોનવેક્સ મિરર કહે છે, એમાં બહારની સપાટી પરાવર્તક હશે, બરાબર. હવે અરીસા માટે આપણે અમુક વ્યાખ્યાઓ જોવાની હોય છે, એટલે કે અરીસાના અમુક પદ આપણે ધ્યાનમાં લેવાના હોય છે. એમાંથી પહેલું પદ છે ધ્રુવ. ધ્રુવ એટલે શું થશે? આમ તો તમને ખ્યાલ જ હશે કે જે અરીસાની જે ચાંપ આકારની સપાટી છે તેના કેન્દ્ર પીને આપણે ધ્રુવ કહીએ છીએ. ફરીથી ધ્યાનમાં લઈએ તો અરીસાની સપાટીના મધ્ય બિંદુને, અરીસાની સપાટીના મધ્ય બિંદુ પીને ધ્રુવ કહે છે. તો આ અરીસાની સપાટી છે એનું આ મધ્ય બિંદુ પી એને આપણે ધ્રુવ કહીએ છીએ. ત્યારબાદ અરીસો જે વર્તુળાકાર ભાગમાંથી કાપેલો હોય, એ વર્તુળાકાર ભાગના કેન્દ્રને, સીને આપણે કહીએ છીએ વક્રતા કેન્દ્ર સી, બરાબર. એટલે કે આ આપણી માટે વક્રતા કેન્દ્ર સી થશે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ, તો આ વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવમાંથી પસાર થતી સીધી રેખાને,
વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવમાંથી પસાર થતી સીધી રેખાને આપણે કહીએ છીએ પ્રિન્સિપલ એક્સિસ અથવા તો મુખ્ય અક્ષ. બરાબર. ત્યારબાદ અરીસા માટે અરીસાની ધારના બિંદુઓમાંથી પસાર થતા વ્યાસને એટલે કે આ રેખાને આપણે કહીએ છીએ દર્પણમુખ એમ એમ ડેસ. બરાબર. દર્પણમુખ એટલે શું થશે? તો કે અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને એમ એમ ડેસને એટલે કે આ એમ એમ ડેસને અહીં આપણે દર્પણમુખ કહીએ છીએ. દર્પણમુખ ક્યારે મહત્વનું છે? તો દર્પણમુખની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલો પ્રકાશનો જથ્થો અથવા કેટલા કિરણો દાખલ થશે. અરીસાનું મુખ એટલે દર્પણમુખ. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે આપણો છે એ મુખ્ય કેન્દ્ર છે. તો મુખ્ય કેન્દ્ર આમ તો આપણને ખ્યાલ હોય કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તે બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. ફરીથી, તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો એટલે કે આ કિરણો, આ બધાય મુખ્ય અક્ષને સમાંતર કિરણો છે, આ કિરણો પરાવર્તન પામી અને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તે બિંદુને અંતર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર એફ કહે છે. જો બહિર્ગોળ અરીસા માટે જોઈએ તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો, મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય તો તેને આપણે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહીએ છીએ. તેને આપણે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આ બહિર્ગોળ અરીસાની સપાટીને આપાત થતા કિરણો છે, આ કિરણો એફ ઉપરથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે. તેથી એફને બહિર્ગોળ અરીસાની સપાટીનું બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. આનું થોડુંક એનિમેશન જોવું હોય તો આપણે આ રીતે જોઈ શકીએ કે આ બહિર્ગોળ અરીસા આ અંતર્ગોળ અરીસા માટે અને આ બહિર્ગોળ અરીસા માટે. ત્યારબાદ નેક્સ્ટ ટર્મ આપણી માટે છે એ છે કેન્દ્ર લંબાઈ એફ. તો મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ વચ્ચેના અંતરને એટલે કે આટલા અંતરને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર લંબાઈ એફ કહીએ છીએ. ફરીથી, ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ એફ કહીએ છીએ. ત્યારબાદ છેલ્લો મુદ્દો, એને આપણે કહીએ છીએ પેરેક્સિયલ કિરણ. તો પેરેક્સિયલ કિરણો માટે આપણે બે વસ્તુ ધ્યાનમાં લેવાની હોય છે. પેરેક્સિયલ કિરણો માટે આપણે બે પોઈન્ટ ધ્યાનમાં લેવાના હોય છે. પહેલું કે ધ્રુવની નજીક આપાત થતા હોવા જોઈએ. જે કિરણો ધ્રુવની નજીક આપાત થતા હોય તથા જે કિરણો મુખ્ય અક્ષ સાથે નાનો ખૂણો બનાવતા હોય તથા તેને લગભગ સમાંતર હોય આવા કિરણોને પેરેક્સિયલ કિરણો કહે છે. ફરીથી, કે જે કિરણો ધ્રુવની નજીક સંપાત અથવા આપાત થતા હોય, આપેલો મુદ્દો, અને બીજો મુખ્ય અક્ષ સાથે નાનો ખૂણો બનાવતા હોય અથવા લગભગ સમાંતર હોય આવા કિરણોને પેરેક્સિયલ કિરણો કહે છે. તો આપેલ આકૃતિ ઉપરથી સમજીએ તો અહીં પેરેક્સિયલ કિરણો ક્યાં થશે? આપેલ આકૃતિ ઉપરથી સમજીએ તો આ મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષને આ સમાંતર નજીકના કિરણો, ધ્રુવથી નજીકના કિરણો અથવા મુખ્ય અક્ષથી નજીકના કિરણો આ પેરેક્સિયલ કિરણો છે. અને જેમ જેમ દૂર જતા જાઓ તો આ દૂરના કિરણો છે. આને આપણે માર્જિનલ રેઝ કહી શકીએ. નજીકના કિરણો મુખ્ય અક્ષથી અથવા ધ્રુવથી તેને આપણે કહીએ છીએ પેરેક્સિયલ કિરણો, અને દૂરના કિરણો એટલે કે ધારની નજીકના કિરણો એને આપણે કહીએ છીએ માર્જિનલ વેવ્સ. હવે આ કઈ રીતે કામ કરે છે? તો તમે જોઈ શકો છો કે જે પેરેક્સિયલ રેઝ છે, આ પેરેક્સિયલ રેઝ જે બિંદુ ઉપર ભેગા થાય, તે બિંદુને આપણે ફોકસ એફ કહીએ છીએ. બાકીના કિરણો ફોકસ ઉપર ભેગા થતા નથી. જેમ જેમ ધાર તરફ જતા જાઓ એમ ફોકસ દૂરને દૂર જતું જાય છે. આ માટે પેરેક્સિયલ કિરણો વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે કિરણો ફોકસ ઉપર ભેગા થશે. બરાબર. આપણા હવેના બધા જ કિસ્સાઓમાં આવતા દરેક કિરણો આપણે પેરેક્સિયલ કિરણો જ લેશું. બરાબર. આપણે માર્જિનલ રેઝ સાથે કોઈ કામ કરતા નથી. આપણે માત્ર પેરેક્સિયલ કિરણો જ ધ્યાનમાં લઈને ચાલીએ છીએ.
પેરેક્સિયલ કિરણો માટે હજી એક મુદ્દો ટેક્સ્ટબુકમાં આપેલો છે કે જો પેરેક્સિયલ કિરણો સમાંતર ન હોય અને કંઈક નાનો નાનો ખૂણો બનાવતા હોય, પેરેક્સિયલ કિરણો છે એ સપાટીને સમાંતર ન હોય, પેરેક્સિયલ કિરણો છે એ સપાટીને સમાંતર ન હોય પરંતુ કંઈક સૂક્ષ્મ કોણે આવેલા હોય, ધ્રુવની નજીક જ પણ સૂક્ષ્મ કોણે આવેલા હોય, તો આ કિરણો ક્યાં ભેગા થશે એનો મુદ્દો એક આપેલો છે. તો મુખ્ય અક્ષને સમાંતર ન હોય પરંતુ સૂક્ષ્મ કોણે હોય તેવા પેરેક્સિયલ કિરણો એ મુખ્ય અક્ષમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ એવા ફોકલ પ્લેનના કોઈ બિંદુ ઉપર ભેગા થાય છે. ફરીથી જોઈએ તો આવા સૂક્ષ્મ કોણે આવેલા પેરેક્સિયલ કિરણો ક્યાં ભેગા થશે, તો એની માટે બે લાઈન આપેલી છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા એટલે કે આ એફમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ હોય તેવા એક સમતલ ઉપરના કોઈ બિંદુ ઉપર ભેગા થશે આ પેરેક્સિયલ કિરણો. બરાબર, એટલે કે આકૃતિમાં જોઈએ તો કયું સમતલની વાત થાય છે, આ સમતલની વાત થાય છે. આ જે સમતલ છે એ સમતલ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે અને એ મુખ્ય અક્ષને લંબ છે, આ મુખ્ય અક્ષ છે એને લંબ પણ છે અને મુખ્ય કેન્દ્રમાંથી પણ પસાર થાય છે. આવા સમતલ ઉપરના કોઈ બિંદુ ઉપર ભેગા થશે અને આ સમતલને આપણે નામ આપીએ છીએ ફોકલ પ્લેન. આ સમતલને આપણે શું નામ આપીએ છીએ? ફોકલ પ્લેન.